સુરતમાંથી ઝડપેલા નકલી માર્કશીટ અને ડિગ્રી બનાવવાના કૌભાંડમાં દિલ્હીથી નકલી માર્કશીટ અને ડિગ્રી બનાવી આપનાર મુખ્ય સૂત્રધારને પણ સિંગણપર પોલીસે ઝડપી પાડ્યા છે. સુરતના સિંગણપર પોલીસે ગત સપ્તાહમાં સુરતના નિલેશ નામના ઇસમને નકલી માર્કશીટ અને ડિગ્રી મામલે ઝડપી પાડ્યો હતો. આ નકલી માર્કશીટ તે દિલ્હીથી બનાવતો હતો તો તેણે અન્ય એજન્ટો દ્વારા વેચેલી નકલી માર્કશીટ અને ડિગ્રી મામલે પણ પોલીસે ગત સપ્તાહમાં વાપી અને સરથાણામાંથી એક એક આરોપીને ઝડપી પાડ્યા છે. આ કૌભાંડ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ છે અને ધાર્યા કરતાં ઘણું મોટું કૌભાંડ છે. આની અંદર સમજીએ તો કોઈ પણ વ્યક્તિને ફોરેન જવું હોય અથવા કોઈ સરકારી નોકરી લેવી હોય અથવા કોઈ નોકરીની અંદર કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોય તો એ તે લોકો નોર્મલી કોઈ એજન્ટનો કોન્ટેક્ટ કરતા હોય છે. આપ જાણો છો તેમ ફોરેન જવા માટે ઘણા બધા એજન્ટ્સ લોકો પોતાની ઓફિસ ખોલીને બેસતા હોય છે. તો સૌથી પહેલાં આ એક પહેલું સ્ટેજ છે કે જેમાં જેને ડોક્યુમેન્ટની જરૂર હોય તેઓ આવા એજન્ટનો કોન્ટેક્ટ કરતા હોય છે. અને એજન્ટને જ્યારે ખ્યાલ આવે કે એમને કોઈ ડોક્યુમેન્ટની જરૂર છે તો એ બીજા સ્ટેજમાં અન્ય એક એજન્ટ પાસે મોકલતા હોય છે. તો હમણાં જે અગાઉ 21 તારીખે આપણે નિલેશ સાવલિયાને પકડેલો એ આ ટાઈપનો ગુજરાતનો એજન્ટ હતો, એટલે એની પાસે અલગ અલગ એજન્ટ્સ કોન્ટેક્ટમાં હતા. એમાં અમે બે એજન્ટની ધરપકડ કરેલી છે સિલવાસાથી, જેનું નામ છે આસિફ જીવાણી અને કેતન જેઠવા. આ બંને એજન્ટ આવા જે માણસોને સર્ટિફિકેટ અથવા ડિગ્રીની જરૂર હોય એવા લોકોને આ નિલેશ સાવલિયા પાસે મોકલી આપતા. નિલેશ સાવલિયા પછી આવા માણસોનો ડેટા એ લોકોના પૈસા લઈને દિલ્હી અને હરિયાણાના ત્રણ માણસોના નામ અત્યારે અમારી સામે આવેલા છે, જેમાં એકનું નામ છે કરણ, બીજું છે મનોજકુમાર અને ત્રીજું છે રાહુલ સૈની. આ લોકો પાસે મોકલી આપતા હતા. અને આ રાહુલ સૈન આ ત્રણ માણસો એવા છે કે જે લોકોને આવા નિલેશ સાવલિયા જેમ ગુજરાતમાં એજન્ટ છે એમ આખા ઇન્ડિયાની અંદર આવા ઘણા બધા એજન્ટ્સ એ લોકોના કોન્ટેક્ટમાં હતા અને આવા માણસોને આ લોકો સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતા હતા. જે પૈકી કતા સિંગણપુરની અમારી ટીમ દ્વારા રાહુલ સૈનીની 24 તારીખે અટક કરવામાં આવેલી છે. અને જ્યારે એનું ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે તેની પાસેથી અલગ અલગ 60 ડિગ્રીઓ અને સર્ટિફિકેટ્સ મળેલા છે, જેની અંદરથી 47 નામજોગ છે અને બાકીની 13 એ નામ વગરના સર્ટિફિકેટ અને ડિગ્રીઓ છે. એટલે રાહુલ સૈનીને અટક કરીને એના 1 તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એની પૂછપરછ કરતાં આગળ પણ નવા તાર ઓપન થાય છે, જેની અંદર દિલ્હીના અને હરિયાણાના અમુક ઇસમો છે જે લોકો આવા ફેક સર્ટિફિકેટનો ધંધો વર્ષોથી કરી રહ્યા છે અને આ લોકો દ્વારા ભારતમાં ઘણા બધા લોકોને આવા ફેક સર્ટિફિકેટો આપવામાં આવેલા છે. ત્યારે દિલ્હીના મુખ્ય સૂત્રધાર એવા રાહુલ સૈનીને પણ સિંગણપુર પોલીસે દિલ્હી ખાતે જઈ ત્યાંથી ઝડપી પાડ્યો હતો. હાલ તો સિંગણપુર પોલીસે આ ટોળકીની વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકી દ્વારા લાખો રૂપિયાની નકલી માર્કશીટ અને ડિગ્રી બનાવી આપવામાં આવતી હતી. અઝર કુરશી સાથે હર્ષ સેટા.